ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 14. ગુજરાતના મુખ્ય મેળાઓની વિગત જણાવો. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. જે પૈકી મુખ્ય મેળાઓની વિગત આ પ્રમાણે છે. મોઢેરાનો મેળો. મોઢેરા મહેસાણામાં ભરાય છે શ્રાવણ વદ અમાસ દરમિયાન. બહુચરાજીનો મેળો બહુચરાજી પાટણ માં ભરાય છે ચૈત્ર સુદ પૂનમ દરમિયાન. કાળિયા ઠાકોરનો મેળો શામળાજી અરવલ્લીમાં ભરાય છે કારતક સુદ 11 અમાસ દરમિયાન. ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા જિલ્લામાં ભરાય છે ભાદરવા સુદ પૂનમ દરમિયાન. ભવનાથનો મેળો ગિરનાર જૂનાગઢમાં ભરાય છે મહાવદ 9-12 દરમિયાન. તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગરમાં ભરાય છે ભાદરવા સુદ 4-6 દરમિયાન. ભડિયાદનો મેળો ભડિયાદ અમદાવાદમાં ભરાય છે રજબ માસની તારીખ 9-11 દરમિયાન. નકળંગનો મેળો ભાવનગરમાં ભરાય છે ભાદરવા વદ અમાસ દરમિયાન. માધવપુરનો મેળો માધવપુર પોરબંદરમાં ભરાય છે ચૈત્ર સુદ 9-13 દરમિયાન. વોઠાનો મેળો ધોળકા અમદાવાદમાં ભરાય છે કારતક સુદ પૂનમ દરમિયાન. મીરાદાતારનો મેળો ઉનાવા ઊંઝામાં ભરાય છે રજબ માસની તારીખ 16-22 દરમિયાન. ડાંગ દરબારનો મેળો આહવા ડાંગમાં ભરાય છે ફાગણ સુદ પૂનમ દરમિયાન. ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદમાં ભરાય છે હોળી પછીના 5મા કે 7મા દિવસે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીરમાં ભરાય છે કારતક સુદ પૂનમના દિવસે. ભાંગુરિયાનો મેળો છોટાઉદેપુર અને ક્વાંટ જિલ્લામાં ભરાય છે હોળીથી રંગપાંચમ સુધી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 15 જોઈશું. ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો. આપણે ભારતનો પ્રાકૃતિક વારસો જોઈશું. ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણા, નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અને ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, કુંભજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્કલન કરેલા સ્થળો, જળાશયો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિએ સર્જેલો છે, જ્યારે સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત છે. પ્રાકૃતિક વારસો તે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. અને ભારતનો સાંસ્કૃતિક વારસો તે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. પ્રાકૃતિક વારસાએ સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. અને સાંસ્કૃતિક વારસાનો વિકાસ ઐતિહાસિક યુગોની સાથે જ થયેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 16 જોઈશું. આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ શાથી કહી શકાય? નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ, જળ, વાયુ, અગ્નિ, આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓને ભારતીય સંસ્કૃતિએ દેવી રૂપ આપ્યું છે. નદીઓને આપણે લોકમાતા તરીકે પવિત્ર ગણીને પૂજીએ છીએ. પીપળો, વડ અને તુલસીને પવિત્ર ગણીને તેમને ધાર્મિક મહત્વ આપેલું છે. કેટલાક પશુ પક્ષીઓને દેવી દેવતાઓના વાહનો તરીકે સ્વીકાર્યા છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. આયુર્વેદ, યુનાની ચિકિત્સા પદ્ધતિ અને નેચરોપથી સંપૂર્ણપણે પ્રકૃતિ પર જ આધારિત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 17 જોઈશું. પ્રાચીન પ્રજા તરીકે નેગ્રીટો હપ્સી પ્રજાનો પરિચય આપો. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ હપ્સીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હપ્સીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. તેઓ વર્ણે શ્યામ
4-5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 18 જોઈશું. દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો. દ્રવિડ મૂળ ભારતના હતા. તેઓ સિંધુ ખૂણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે. તેઓએ માતા સ્વરૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ સ્વરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી. પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ દીપ આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી. તેઓ માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ પ્રધાન ધરાવતા હતા. તેઓને આકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, ગ્રંગવું વગેરેની જાણકારી હતી. ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. દ્રવિડ કુળની તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 19 જોઈશું. પ્રાચીન પ્રજા તરીકે મોંગોલોઇડ કિરાત પ્રજાનો પરિચય આપો. આ પ્રજા ઉત્તમ પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારત આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, ચપટું નાક વગેરે તેમની શારીરિક વિશેષતાઓ હતી. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 20 જોઈશું. પ્રાચીન પ્રજા તરીકે ઓસ્ટેલોઇડ નિષાદ પ્રજાનો પરિચય આપો. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ હતી. ભારતમાં આવેલા આર્યો એને નિષાદ કહેતા હતા. ભારતની કોલ અને મુંડા જાતિમાં અસમની ખાસી પ્રજામાં નિકોબાર અને બ્રહ્મદેશ હાલનું મ્યાનમારની જાતિમાં આ પ્રજાના મોટા લક્ષણો જોવા મળે છે. માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્ય તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ તેઓ ધરાવતા હતા.